બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં બંગલોજમાં ચાલતી નકલી કચેરીઓનો પર્દાફાશ, કોની સંડોવણી? મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરીનો દાવો કર્યો છે. તિરુપતિ રાજ બંગલોજમાં નકલી કચેરી ચાલતી હોવાનો આરોપ છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો છે. ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળ્યાનો દાવો છે. અરવલ્લી મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરીનો દાવો કરાયો છે. તિરુપતિ રાજ બંગલોજમાં નકલી કચેરી ચાલતી હોવાનો આરોપ છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો છે. ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કાઓ મળ્યાનો દાવો છે. વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીના પણ આક્ષેપ છે. નાયબ ડીડીઓ એ તપાસ આદેશ આપ્યો છે. અરવલ્લી નકલી કચેરી મુદ્દે મોટો ખુલાસો થયો છે. ભાજપ નેતાએ વેવાઈની સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. ભીખાછી ડામોરના વેવાઈની સંડોવણીની વાત સામે આવી રહી છે. પીએમ ડામોર નિવૃત્ત કાર્યપાલક ઇજનેર છે, જ્યારે નકલી કચેરી હોવાની વાત ડામોરે ફગાવી છે. તેમણે કહ્યું કે મારા વખતના સિક્કા અહીં પડ્યા છે, સિક્કાનો દુરુપયોગ થયો નથી. બીજી બાજુ બંધારણીય અધિકારી આંદોલન સમિતિનું નિવેદન સામે આવ્યું છે. ધવલસિંહ પર સમિતિનો આરોપ છે કે ધવલસિંહ અધિકારીઓને ટાર્ગેટ કરે છે. ધવલસિંહની વાત પાયા વિહોણી છે. નકલી કચેરી મુદ્દે ધવલસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે સ્થળ પર કોઈ કામ થયા નથી. 70% કામના બીજી વખત બિલ મુકાયા છે. અધિકારીઓ પોતાના ઘર માટે આવું કરી રહ્યા છે. અહીંયાથી કેટલાય રૂપિયાની હેરાફેરી થઈ હશે. સ્થિત સિંચાઈ કચેરીના દસ્તાવેજો કબજે લેવાયા છે. ડીડીઓની અધ્યક્ષતા અધિકારીઓના જવાબ મેળવ્યા છે. જિલ્લા કલેક્ટર અને ડીડીઓ આજે તપાસ કમિટી રચશે. તપાસ કમિટીની અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલાશે. આ નકલી કચેરીમાં 50થી વધુ રબર સ્ટેમ્પ, લેટર પેડ, બિલો, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના મુદ્દામાલ મળી આવ્યા છે. નકલી કચેરી 3 વર્ષથી કાર્યરત હોવાની આશક સાથે સમગ્ર પ્રકરણનો પર્દાફાશ બાયડના ધારાસભ્યએ કર્યો હતો, જે અંગે અધિકારીઓ અને પોલીસ દ્વારા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. અરવિંદ એમ પ્રજાપતિ, ડેપ્યુટી ડીડીઓ, અરવલ્લી. માન્ય ધારાસભ્યશ્રીના ફોન ટેલિફોનિક સમાચાર મળતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને RAC સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં, મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું. શું મળી આવ્યું સાહેબ આજે? એ હવે તો પંચરોજ કામ છે, એ આખું બહુ એક મોટું લિસ્ટ છે. તો હવે પંચરોજ કામમાં જ પ્રાથમિક દ્રષ્ટિ આમ નકલી હોય એવું જણાય આવે છે, એ તો હવે તપાસ કમિટીમાં પછી જ ખબર પડે. તપાસ થયા પછી એ તપાસનો જ વિષય છે. તપાસ થયા પછી જે કંઈ પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બધી ચોક્કસથી કરવામાં આવશે. સાહેબ, આજે ધવલસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો છે કે આ નકલી કચેરી છે, બાબતે શું કહે છે? નકલી કચેરી કંઈ નથી. હું 6/23ની અંદર નિવૃત્ત થયેલો છું. હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે, એમને 2 કેસ જૂના, એક સિમલેટી અને મોટી મોરી, એમના જવાબ સરકારસીમાં કરવાના હતા. એટલે એ મારી પાસે જવાબ માટે જ એક જૂનો માણસ વ્યક્તિ છે, એ રૂએ મારી જોડે આવ્યા હતા. તો એ જવાબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટેજે હતો અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથે બધા ભાઈઓ હતા એ જોડે આયા. બાકી કઈ અહીં કોઈ કચેરીના જે સિક્કા અને લેટર પેડ મળ્યા છે એ બાબત કચેરીના સિક્કા અને એ તો જે તે મારા વખત ના અહીંયા પડ્યા છે ઓફિસે, ત્યારે હું કામ કરતો હતો જ. એટલે સિક્કા એ કઈ એવું કઈ એનો ગેરઉપયોગ થતો નથી, એ ધૂળ હાલતમાં જ હશે. અચ્છા, એનો કોઈ ઉપયોગ તો જ થયો.